सब गतिमान है। उष्मा ऊर्जा नो सीधो संबंध गति ऊर्जा साथ है। मैं तो पांचवा उदाहरण आपको याद कर लो, जो क्या दाखला तरीके आपने कहा आपको टेम्परेचर 20 22 सेल्सियस होते हैं त्यां सुधी तो मैं आराम की 25 सुधी आराम की दम बढ़ सो पर जो 26 साय 27 साय 28 साय 30 साय 32 साय जेम जेम तापमान बढ़ से એટલે તમારા મેયાકુટ અવસ્થે બરાબર દાખલા તરીકે લાઈટ પાવર પણ નથી એસી પણ ચાલુ નથી જેમ જેમ અને પ્રત્યેક સેકન્ડે ટેમ્પરેચર ધીરે 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 વધતું જાય તો તમે શું કરશો તમારા તમે આકુટ વ્યાકુટ થઈ જશો તમે પંખો નાખશો બરાબર અલેસ વેરેસ થઈ ગયા એવું કે આપણે કહીએ બરાબર તો આમ ત્યાં માટા મારવાની તમે શરૂઆત કરશો તો એનો મતલબ એ થયો કે જ્યારે ગરમી વધે ત્યારે તાપમાન વધે તો કોઈ પણ તંત્રની અંદર સુધા દુર્ગંધ વધી જાય કોઈ પણ જે દુર્ગંધ આપણે નોર્મલ લાઈફમાં માણસના દુર્ગંધ વધી જતા હોય તો આ તો નિર્જીવ વસ્તુ છે તો આના પણ દુર્ગંધ વધી જાય આની દુર્ગંધ શક્તિ વધી ગઈ એટલે કે એને ઉષ્મીય ઉર્જા મળી એટલે કે આને ગતિમાં આવ્યો ગતિમાં એટલે અહીં ઇંગત થઈ જશે આને અથડાશે જે અગર અથડાશે એટલે બધી ઉર્જાને આપી જશે આ વસ્તુ સમજો ચલો હવે અહીંયા જો કે આને ઉર્જા મળી તો એ વી વેગથી એટલે કે ગતિ ઉર્જા મળી ગતિ ઉર્જા એટલે કે વેગ આવે એટલે અહીંયા એ સ્થાનથી અહીંયા કરાયો પહેલા પર પહેલા ધન એને અથડાશે અહીં અથડાશે એટલે બધી ઉર્જાને આપી દેશે બરાબર ચલો બીજા પર આવશે ત્યાંથી પછી અહીંયા આગળ આવવા માટે એની જોડે ફરી પાછો ઉર્જા મેળવશે ફરી પાછો પ્રવેગિત થશે પ્રવેગિત થઈને આગળ પાછો અથડાશે અહીં બધી ઉર્જા ગુમાવશે ફરી પાછો આની જોડે થોડીક ઉર્જા લેશે ફરી પાછો પ્રવેગિત થશે પાછો અહીંયા આગળ અથડાશે આ બીજા નંબર પર આવ્યો માન લો કે આ ત્રીજા નંબર પર આવ્યો ફરી પાછો અથડાયો ફરી ઉર્જા ગુમાઈ ફરી પાછો પ્રવેગિત થયો અને પછી આ બી સ્થાન પર આવે બરાબર તો અહીંયા કે તમે જોશો કે દરેક સ્થાનની અંદર એ શું કરે છે ઉર્જા મેળવે છે ગુમાવે છે ઉર્જા મેળવે છે ગુમાવે છે બરાબર અને એની દિશા કોઈ પરફેક્ટ નથી હોતી કોઈ એક ડાયરેક્શનમાં નથી અસ્વ્યસ્ત ગતિ છે અને અસ્વ્યસ્ત ગતિ સાથે સંકળાયેલ જે ઉર્જા અસ્વ્યસ્ત ગતિ સાથે તમે જોશો તો અસ્વ્યસ્ત જ્યારે કોઈ ગતિ થતી હોય તો એની પરિણામી અસર હંમેશા શૂન્ય થાય આપણે અસ્વ્યસ્ત ગતિ કરતા આંખે પાટા બાંધી નામ દોડા દોડ કરીએ બરાબર તો સ્વાભાવિક વસ્તુ આપણને દિશા વગર દોડીએ શું થાય દિશાહીન આપણે દોડીએ તો કોઈ પણ દિશામાં આપણને સ્થાનાંતર મળશે ખરું એને શૂન્ય માનીને ચાલીએ છીએ આપણે આની પરિણામી અસર શૂન્ય થાય આ તો મેં એક ઇલેક્ટ્રોનની વાત કરી હવે માની લો કે આની અંદર એન કણો છે હવે કેટલા ઇલેક્ટ્રોન છે એન કણો છે બરાબર તો એની પરિણામી અસર હંમેશા શૂન્ય થવાની માટે એનો પ્રારંભિક વેગ આવા બરાબર ઇલેક્ટ્રોન ઉર્જા ધરાવે છે અને ધન આયન સાથે અથડાઈને પ્રથમ બધી ઉર્જા ગુમાવે છે અને પછી પ્રવેગિત થઈ બીજા ધન આયન સાથે અથડાય છે અને આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરે છે પણ અહીં ઇલેક્ટ્રોનની ગતિ કેવી હશે અસ્વ્યસ્ત છે માટે તેનો વેગ શું લઈએ છીએ આપણે શૂન્ય પ્રારંભિક વેગ એનો પ્રારંભિક શૂન્ય લેવામાં આવે છે આટલી વસ્તુ આ કોન્સેપ્ટ ખ્યાલ આવ્યો તમને હેલો
ચલો આમાં કોઈને કન્ફ્યુઝન ન થાય, તમે કહી શકો છો. શરૂઆતમાં આ તમે એક જ નું ઉદાહરણ આપ્યું, આવા અસંખ્ય ઇલેક્ટ્રોન હોય, અસંખ્ય ઇલેક્ટ્રોન એટલે એન પાર્ટિકલ હોય, માની લો કે બધાનો વેગ તમે વી આઈ લઈ લો, વી આઈ સદિશ બરાબર, અને એની જો અસર તમે શોધવા જાઓ બરાબર, તો વી આઈ બરાબર અહીંયા આગળ શું થવાનું છે, પરિણામી બધાનો સિગ્મા તમે કરશો એ શું લખાશે, ઝીરો. તો પ્રારંભિક વેગ હંમેશા શું લખાશે, એનો પ્રારંભિક વેગ બરાબર એનો ઝીરો થઈ જશે. અમુક કોઈને ડાઉટ, કોઈ કન્ફ્યુઝન? જો આપણે જે ટોપિક અત્યારે ભણી રહ્યા છે એ ઇલેક્ટ્રોન નો ડ્રિફ્ટ વેગ, ઇલેક્ટ્રોન નો ડ્રિફ્ટ વેગ અને અવરોધકતા નું ઉદગમ, ઇલેક્ટ્રોન નો ડ્રિફ્ટ વેગ, ડ્રિફ્ટ એટલે હું સમજાવું છું બરાબર, અને અવરોધકતા નું કારણ. તમને પરીક્ષા પ્રશ્ન પૂછે ડ્રિફ્ટ વેગ અને અવરોધકતા નું કારણ સમજાવો, આપણે 4 માર્કનો સવાલ થાય બરાબર. ચલો 4 માર્કના સવાલનો પહેલો પેરેગ્રાફમાંથી તમને મેં સમજાવ્યું એ તમને ખ્યાલ આવી જવો જોઈએ. જો શું કહે, અગાઉ નોંધ્યું તેમ ઇલેક્ટ્રોન ભારે ને જડિત આયન સાથે અથડામણ અનુભવે છે. મેં અહીંયા આગળ જે બતાવે બધા ભારે બતાવેલા છે, જે ધન આયન છે ને બધા કેવા છે, ભારે ને જડિત બરાબર, એ કેવા છે, જડિત માનીએ છીએ આપણે. હવે અહીંયા આગળ શું કરીએ છીએ આપણે, જ્યારે ઇલેક્ટ્રોન એની જોડે અથડાશે, એ અથડાશે એટલે શું કરશે, ઉર્જા ગુમાવશે, અહીંયા આગળ ફરી પાછો પ્રવેગી થશે, પછી આગળ વધશે, ફરી અથડાશે, ફરી પાછો ઉર્જા ગુમાવશે, પ્રવેગી થશે, ફરી પાછો આગળ વધશે, એ રીતે આગળ વધશે. આ ધ્યાન રાખજો બરાબર. તમે એવું વિચારી લો, કોઈને કરો ના, આમ તો આ એક્ઝામ્પલ આપણે નથી આપવું, અહીં તમને ખ્યાલ આવી જવો જોઈએ આખી વસ્તુથી બરાબર. ચલો, પરંતુ અથડામણ બાદ તેઓ એ જ ઝડપથી પરંતુ અસ્વ્યસ્ત દિશામાં ગતિ કરે છે. ફરી શું કરે છે, અથડામણ પછી એ ઉર્જા મેળવી ફરી પાછો એવી ઝડપ પ્રાપ્ત કરી લેશે, પણ એ કઈ દિશા છે, અસ્વ્યસ્ત દિશા છે. અસ્વ્યસ્ત ઝડપ હોય બરાબર, અસ્વ્યસ્ત દિશામાં ગતિ કરે છે. હવે જો આપણે બધા જ ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઈએ તો અસ્વ્યસ્ત દિશાને કારણે તેનો સરેરાશ વેગ શું થાય, શૂન્ય થાય. આ જે વેગ થયો એ તમારો સરેરાશ વેગ થયો. અહીંયા આગળ પરિણામ ઇલેક્ટ્રોનની ગતિ અસ્વ્યસ્ત હોય છે તેને કારણે આપણે સરેરાશ વેગ લઈ લો, સરેરાશ એનું સરેરાશ લઈએ, સરેરાશ વેગ શૂન્ય થશે બરાબર, પરિણામી વેગ એનો શૂન્ય થાય. આમ જો એન ઇલેક્ટ્રોન હોય તો તેમાં આઈ બરાબર 1 ટુ એન લઈએ, તો આપેલાની અંદર તમે જો એનું સિગ્મા લેવા જાઓ, આનો સિગ્મા કરશો, સિગ્મા 1/n કરશો, તો આના બરાબર પરિણામી વેગ તમારો શું થશે, શૂન્ય થઈ જશે. એન પાર્ટિકલ માટેની વાત કરું, આ એન કણોની વાત કરીએ આપણે, તો એનો સરેરાશ લઈએ, સરેરાશ એટલે ખબર પડશે ને, દાખલા તરીકે તમે 4 જણા હોય, ચારે 4 જણનું વજન કરવામાં આવે અલગ અલગ, અને એ વજનનું સમેશન કરવામાં આવે અને પછી એને 4 વડે ભાગવામાં આવે તો તમારું સરેરાશ દળ કહેવાય. એવી રીતે આ કુલ સંખ્યા વડે એને ભાગવામાં આવે તો આ જે વેગ થયો તમારો સરેરાશ વેગ, સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ 0. બોલો, કોઈ ડાઉટ આમાં, કોઈ કન્ફ્યુઝન? હેલો, ઓકે. હવે તમે શું કરો, હવે તમે આ તો શરૂ, હવે મેં તમને પહેલા શરૂઆતમાં ઉદાહરણ આપ્યું કે તમે આમાંથી મને કરંટ લાગતો નથી, તો એનું કારણ આ પણ આપી શકો કે એનો સરેરાશ વેગ તો શૂન્ય થાય છે, માટે અહીંયા આગળ આપણને કરંટ નહીં લાગે, આની અસ્વ્યસ્ત ગતિ છે માટે એને કરંટ લાગતો નથી, એનું કારણ જ આ છે બરાબર. જો આવું થતું હોત તો દરેક ધાતુની અંદર આપણને કરંટ લાગતો, કદાચ આપણે ધાતુ પહેરતા પણ નહીં ને લાવતા પણ નહીં બરાબર, ધાતુ વગરની દુનિયા હોત. તો સ્વાભાવિક વસ્તુ છે કે આ પહેલું તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગયું. હવે તમે વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કર્યું, હવે માની લો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરું છું, અહીંયા આગળ મેં બેટરી જોઈન કરી, અહીંયા આગળ આ માની લો કે 2 છેડા છે, અહીં મેં બેટરી જોઈન કરી, આ તમારો પોઝિટિવ છેડો અને આ નેગેટિવ છેડો. ચલો, તો વિદ્યુત ક્ષેત્રની આને હું એ પોઈન્ટ કહું છું અને હું બી પોઈન્ટ, સોરી એ બી તો લખેલા છે, આ પી અને ક્યુ છે, એમ વિચારો પી અને ક્યુ. તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ હશે, બેટરી તમારી આગળ છે તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ થી કઈ તરફ હશે, પોઝિટિવ થી નેગેટિવ, પોઝિટિવ થી નેગેટિવ એટલે ક્યુ થી પી તરફ હશે, આ દિશા છે વિદ્યુત ક્ષેત્રની. ઓકે, ચલો, વિદ્યુત ક્ષેત્ર છે એટલે વિદ્યુત બળ હશે, જ્યારે તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો છો, વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા ફાધર ઇક્વલ ટુ મધર સૂત્ર પરથી એ બરાબર લખાશે એફ અપોન એમ લખાય, ઓકે. હવે અહીંયા એફ શું છે,
तो આપણો આ સૂત્ર યાદ કરો કે E બરાબર આપણે લખતા હતા F upon Q બરાબર therefore F બરાબર લખા QE પણ અહીંયા અગર E ની જગ્યાએ છે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઈનસ છે ધ્યાન રાખજો બરાબર તો એટલે અહીંયા અગર લખીશ આની જગ્યાએ માઈનસ EE upon M બરાબર આને ઇક્વેશન નંબર આપી દો આને 1 આપી દો આને ઇક્વેશન નંબર આપો 2 બોલો કોઈ ડાઉટ આમાં પ્રવેગ મળ્યો हेलो हाँ अबे इलेक्ट्रॉन ने प्रवेग मल से कितनो मल से तो आठलो प्रवेग मल से ना आठलो प्रवेग मल से इतने सूत्र से अबे आनु जी स्थान जी इच है ये अबे सूत्र से यहाँ कैसे तमें जो आनु डेसर लाइन क्या बताऊँ आनु स्थान बदला से बी डेस पर पहुँची है कहीं पहुँची क्यों मैंने पहुँचू तो कहीं जगह शुरुआत मैंने ये अंतिम आनु स्थान है तो बी पर अबे तमें पहुँची क्यों बी डेस पर तो हवे अगर तमे जोई सको जो कि एने पहुंचवानो तो मारे बी पर अहीं अगर और पहुंची जाय छे तो आटलू जे स्थानांतर थयो एने कहेवाय ड्रिफ्ट स्थानांतर ड्रिफ्ट स्थानांतर थयो ड्रिफ्ट थयो घसरेण कापेलु अंतर ड्रिफ्ट એટલે એનો મતલબ શું થયો ઘસરેણ કાપેલું અંતર અને એને રૂપ જે વેગ આવશે એને ડ્રિફ્ટ વેગ કહેવાય બરાબર તો જ્યારે તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો છો તો જે જગ્યાએ પહોંચવાનું હોય છે શરૂઆતમાં આપણે ઇલેક્ટ્રોન પહોંચતો હોય છે એવી જગ્યાએ નહીં પહોંચે એનાથી કઈ ઘસરાઈ ને જશે ઘસરાઈ નહીં જવું બરાબર દાખલા તરીકે હું તમને એમ કહું કે તમે કોઈક વાર જોજો કોઈક વાર એવું અનુભવ્યું હોય તો તમે એક્ટિવા કે સ્કૂટી ગમે તે ચલાવતા હોય અચાનક તમે બ્રેક મારશો વળાંકમાં તો તમારી બાઇક કે એ છે ને સ્લીપ થશે આમ થોડી ઘસડાશે બ્રેક મારી લેશે ને તમે ત્યાં થોડું તમે ઘસડાશો આમ પછી આપણે ખબર રિસેસ ની અંદર અમુક વખતે તમે એવું કરતા હોય કદાચ મે બી હું એવું કરતો એટલે તમને કહું છું કે રિસેસમાં બધા શું કરતા હોય મસ્તી કરતા હોય એક અચાનક દોડીએ અને દોડી પછી એકદમ પગ આપણે સ્થિર કરી દઈએ બરાબર પગ એકદમ ટાઈટ કરી દઈએ એટલે શું આપણે થોડા ઘસડાઈશું સાની પર સ્ટાઈલ પર કે અથવા દીદી લોબી હશે લોબી ની અંદર આવું કઈક રમત કરતા હોય તો તમે કદાચ જો તમને યાદ હોય તો થોડુંક આમ ઘસડાઈએ આપણે અથવા તો મેં તમને એક સૂત્ર એ લખાયું હતું વી સ્ક્વેર માઇનસ વી નોટ સ્ક્વેર ઇક્વલ ટુ 2 એડી એ સૂત્ર પરથી આપણે એક સૂત્ર લાવ્યું હતું સ્ટોપિંગ ડિસ્ટન્સ નું સૂત્ર લાવ્યા હતા યાદ કરો આ સૂત્ર લાવ્યા હતા ને આપણે v square minus v naught square equal to twice ab એને અહીં s શબ્દ વાપરે તો આ ds લાયા આપણે ઘસરાઈ ને તો એવી રીતે અહીં ઇલેક્ટ્રોન પણ ઘસરાય છે અને ઘસરાય છે એને આપણે કહીએ છીએ ડ્રિફ્ટ એનું ઇંગ્લિશ થાય છે ડ્રિફ્ટ અને એને અનુરૂપ જે વેગ આવે છે એ ડ્રિફ્ટ વેગ ની આપણે ચર્ચા કરવાની છે બરાબર તો ઇલેક્ટ્રોન ને પહોંચવું હતું b પર પહોંચી જશે ક્યાં b ડેશ પર ક્યારે પહોંચે એવું કે જ્યારે એની પર વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરીશું ત્યારે તો વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કર્યું એનો મતલબ એ થયો કે એના વેગમાં ફેરફાર આવ્યો એનો વેગ એને મળ્યો બરાબર તો તમે અહીંયા આગળ આની માટેનું સૂત્ર વાપરશો v = v નોટ + at આ સૂત્ર વાપરી આપણે v = જ્યારે પ્રવેગ મળે ત્યારે આપણે આ સૂત્ર વાપરીએ ને પ્રવેગ જ્યારે મળે ત્યારે વેગ માટે v = v નોટ + at આ સૂત્ર વાપરીએ છીએ યાદ છે હેલો હા v નોટ એટલે શું તમારો પ્રારંભિક ઇનિશિયલ વેગ બરાબર એ શું છે પ્રવેગ છે અને t એટલે શું છે એનો સમય છે એને સમય બરાબર એના ઉપરથી આપણે જવાબ લાવવો છે હવે જુઓ અહીંયા આગળ આપણને આપેલું છે તો v = v0 + at એ સૂત્ર પરથી કેપિટલ vi આવું લખેલું છે કેપિટલ vi અહીં ઘટો છે એનો મતલબ કે ઉપર સદિશ બતાવ્યું છે is equal to vi small vi plus અહીંયા આગળ આવશે minus ee upon m into t એટલે આ શું બતાવે v is equal to v0 + at એવું સૂત્ર જેવું તમને લાગ્યું આ આ બી થયો બી નોટ થયો આ એ થયો અને આ ટી થયો બોલો સમીકરણમાં સમજ પડી હા સર કોઈ કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં ચલો તો આ રીતે આપણી જોડે સમીકરણ મળ્યું પણ હવે અહીંયા આગળ સમજવાની એવી વસ્તુ છે હવે અહીંયા આગળ તમે જાણો છો કે આ બધા ઇલેક્ટ્રોન જે છે એ દરેક જગ્યાએ અથડાય છે બરાબર દરેક જગ્યાએ અથડાય છે શરૂઆતથી તમે જુઓ ટી સમય પહેલાની વાત જોવા દઈએ તો દરેક બિંદુ આગળ અથડાતો તો અસ્વ્યસ્ત ગતિ હતું તો એનો મતલબ એ થયો કે જે શરૂઆતનો વેગ છે તે ઇક્વેશન એક પરથી અને ઇક્વેશન એક કહીએ તો ઇક્વેશન એક પરથી આ તો શૂન્ય જ થશે શરૂઆતનો એનો જે વેગ હતો વિદ્યુત ક્ષેત્ર આપણે તો આ તો શૂન્ય જ થવાનું એટલે આપણી જોડે પરિણામી અસર આ રહેશે પણ પરિણામી અસરની અંદર આ જે ટી આવે છે બરાબર સમય એની અંદર પણ જ્યારે તમે વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરો છો ત્યારે પણ એ અથડામણ તો અનુભવે છે અહીંથી જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું ત્યારે પણ અહીંયાથી જો અહીંયા થઈને જવા માટે પ્રવેગિત થયો પહેલા અહીં અથડાયો બધી ઉર્જા આપી ફરી પાછો પ્રવેગી થયો બીજા પર આવ્યો હા એનો માર્ગ થોડોક બદલાયો
બરાબર આનો માર્ગ બદલો એનો મતલબ એ થયો કે આપણે અહીંયા આગળ એક સરેરાશ સમયગાળો લેવો પડે અહીંયા આગળ શું કરવું પડશે એક સરેરાશ સમયગાળો ક્રમિક બે અથડામણ વચ્ચેનો સરેરાશ સમયગાળો આ બે ક્રમિક અથડામણો થઈ એની વચ્ચેનો સમયગાળો આ બે વચ્ચેનો સમયગાળો લો આ બે વચ્ચેનો સમયગાળો દાખલા તરીકે અહીંયા આગળ હું એમ કહું કે આ ટી વન છે અહીં ટી ટુ છે અહીં ટી થ્રી છે તો ટી વન પ્લસ ટી ટુ પ્લસ ટી થ્રી બધી જેટલી અથડામણો થઈ એનું સરેરાશ કાઢો અને એ સમયગાળો અહીંયા આગળ મૂકો બરાબર તો મને ચોક્કસ મૂલ્ય મળે બરાબર અને એને અનુરૂપ જે વેગ આવશે એ વેગને આપણે કહીએ છીએ સરેરાશ ડ્રિફ્ટ વેગ કહીએ છીએ સરેરાશ વેગ ખરો પણ ડ્રિફ્ટ વેગ કહીએ છીએ કોને અનુરૂપ સરેરાશ સમયને અનુરૂપ તો આના પરથી આપણે એક બીડી નું સૂત્ર બનાવીએ બીડી બરાબર લખે છે માઇનસ ઈ અપોન એમ ઇન્ટુ ટાઉ જે ટાઉ જે છે એને કહેવાય રિલેક્સેશન સમય રિલેક્સેશન સમય બે ક્રમિક અથડામણ વચ્ચેનો લાગતો સમયનું સરેરાશ લઈએ છીએ એને આપણે રિલેક્સેશન સમય કહીએ છીએ હવે આ વેગ આપણે એવો છે કે જે ટી થી સ્વતંત્ર ટી થી જે સરેરાશ વેગ આ સરેરાશ વેગ બતાવે એ ટી થી સ્વતંત્ર એવો એવો વેગ આપણી જોડે છે પહેલા આપણે જો આ સમયની અંદર ટી આવતો હતો સમયગાળો આવતો હતો પણ અહીંયા આગળ તમે જે સમયગાળો લો છો એ કયો છે રિલેક્સેશન સમય રિલેક્સેશન સમય એટલે શું તો બે ક્રમિક અથડામણો આ અહીંથી અથડામણથી અહીંયા આગળ આ બે વચ્ચેનો જે સમયગાળો હોય એને આપણે કહીએ રિલેક્સેશન સમય એની એવરેજ કાઢીએ આ એક સમય થયો બીજો સમય ત્રીજો સમય એ બધાની હું સરેરાશ કાઢું ને એ સરેરાશ અહીંયા આગળ મૂકેલો છે સમજ પડી આ હેલો હા સર હા સર માનવ નો અવાજ હમણાં સંભળાયો મને બોલ માનવ તારો અવાજ બોલ બિલકુલ મને કેટલી વાર મેં તને પૂછ્યું હમણે બરાબર ચલો આનો મતલબ શું થાય કે પહેલી માટે દાખલા તરીકે કે 4 સેકન્ડ લાગતી હોય અગર 4.5 સેકન્ડ લાગતી હોય 7 સેકન્ડ લાગતી હોય અલગ અલગ સમય લાગે એ બધાનું તમારે સમેશન કરવાનું અને જેટલી અથડામણ તમે ધ્યાનમાં લીધી એ અથડામણ તમે ભાગી નાખો એ તમને મળશે સરેરાશ સમયગાળો એ સરેરાશ સમયગાળાને કહેવાય રિલેક્સેશન સમય બે ક્રમિક અથડામણો વચ્ચે લાગતા સમયગાળાના સરેરાશને રિલેક્સેશન સમય કહેવાય બરાબર તો એનો મતલબ એ થયો કે અહીંયા આગળ જે સમય બતાવે આ સમય બતાવે એમાં ફરક છે માટે એવું ના કહી શકો કે આ સમય પર આધારિત છે બરાબર બીજી વસ્તુ એસી વર્મા નો આ દાખલો છે જ એસી વર્મા જયારે તમે સોલ્વ કરશો ને ત્યારે જોશો કે ભાઈ અહીંયા જે ડ્રિફ્ટ વેગમાં છે એની અંદર હું લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો મેળવી શકું લખી શકું તો એનો જવાબ આવશે ના શા માટે કારણ કે અહીંયા આગળ દરેક જગ્યાએ આપણે સમયગાળો નાનો નથી કરતા આપણે લક્ષ લેતા હતા યાદ કરો અને અહીંયા આગળ આપણે કંઈક આવું લખતા હતા ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી બરાબર લખતા હતા ડીએક્સ અપોન ડીટી તો આને હું વી ડી કહી શકું ડીએક્સ અપોન ડીટી એટલે વેગ થયો અને આને આ કહી શકાય ખરું તો આનો જવાબ આવશે ડ્રિફ્ટ વેગ માટે ના શા માટે ના કારણ કે અહીંયા આગળ તમે આજે સમયગાળો ગણો છે કયો છે રિલેક્સેશન સમય છે ડેલ્ટા ટી નથી આપણે ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો અહીંયા આગળ લેતા નથી એનું રીઝન શું છે કે અહીંયા આગળ દરેક ક્રમિક અથડામણ વચ્ચેનો આપણે સમયગાળાનું સરેરાશ લીધેલો છે ખ્યાલ આવ્યો આ હલો તો જ્યારે જ્યારે તમે પરીક્ષામાં બેસો તો રિલેક્સેશન સમય આને ધ્યાનમાં લો બરાબર અને સેકન્ડ પેરેગ્રાફ પણ જો તમને આપેલું છે અહીંયા આગળ જુઓ ટાઈમ થઈ ગયો છે ને ચલો એક જ મિનિટ અહીં જુઓ છેલ્લું ત્રણ પોઈન્ટ સોળ સમીકરણ છે ને એમાં લખેલું છે કારણ કે અગાઉ અથડામણમાં ટીઆઈ સમયગાળા દરમિયાન સમીકરણ મુજબ પ્રવેગિત થતું હશે ટી સમય સરેરાશ વેગ એ બધા જ બીઆઈ ઓની સરેરાશ હશે પણ બીઆઈ ની ઓની સરેરાશ શૂન્ય છે આ શરૂઆતમાં વેગ શૂન્ય લીધો બરાબર પાછળ જુઓ સમીકરણ 14 છે કારણ કે અથડામણ બાદ તરત જ વેગ બધી દિશામાં સંપૂર્ણ રીતે અસ્વી હશે માટે એને શૂન્ય લીધો ઇલેક્ટ્રોન વચ્ચેની અથડામણનો નિયત સમયગાળે નથી થતી પણ અસ્વ્ય સમયગાળે થાય છે બે ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ સમયને ટાઉ કહે છે અંડરલાઇન કરો બે ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ સમયને ટાઉ કહે છે તો આપેલા સમયે અમુક ઇલેક્ટ્રોનને ટાઉ કરતા વધારે જ્યારે અમુકને ટાઉ કરતા ઓછો સમય પસાર કર્યો હશે બીજા શબ્દોમાં આઈ બરાબર 1 થી એનના મૂલ્યમાં આવતા સમયે ટીઆઈ એ કેટલાક ઇલેક્ટ્રોન માટે ટાઉ કરતા ઓછો બીજા માટે ટાઉ કરતા વધારે હશે ટીઆઈ ના આ મૂલ્યની સરેરાશ કિંમત ટાઉ હશે જેને આપણે રિલેક્સેશન સમય કહીએ મેં તમને કીધું કે અહીં 4 સેકન્ડ હતી 4.5 હતી 4.6 પણ થાય કદાચ ત્રણેય થઈ જાય તો આ બધાનો સમયગાળામાં આપણે શું કરીએ છીએ સરેરાશ સમયગાળો લઈએ છીએ અને ટાઉ કીધો ખરો પણ એ ટાઉ કયો લીધો આપણે બધાનું સરેરાશ લીધું એના પરથી આ સમય લાગે માટે આપણે આ વસ્તુ એની પર એપ્લાય કરી શકીએ નહીં વીડી અલગ વસ્તુ છે બરાબર વેગ છે નો ડાઉટ આ વેગ ખરો પણ ડ્રિફ્ટ સ્થાનાંતરને અનુરૂપ વેગ
ક્લિયર. અને ડીપ સ્થાનાંતર કેવી રીતે આવે છે? રિલેક્સેશન સમય પરથી આવે છે. આટલા લેક્ચરમાં આટલું આટલું સમજ્યા છો તો મારી માટે ઇનફ છે, કારણ કે આગળ મારે આના બેઝ પરથી તમને બધું આગળ સમજાવવાનું છે. બરાબર, હું અત્યારે આટલું રાખું છું. બરાબર, ચલો મળીએ કાલે. બરાબર, ઓકે, સમજ પડી ગઈ છે ને આટલે સુધી? હા, ઓકે, ચલો.